કે સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી છે તે જાહેર થઈ શકે છે અગિયાર ઉમેદવાર હજી છે જાહેર કરવાના બાકી છે ચૌદ કરી દીધી પંદર કરી દીધા છે આજે સાંજે ભાજપની બીજી યાદી છે તે જાહેર થઈ શકે છે અને તે પહેલા મહત્વના સમાચાર એ કે જુનાગઢ બેઠક પર ભાજપનો પેજ જોરદાર ફસાયેલો છે જુનાગઢ બેઠક પર કોણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે તેને લઈને પેજ જોરદાર ફસાયેલો છે તે જોવા મળી રહ્યો છે અનેક ઉમેદવારોના નામ છે તે રેસમાં છે પરંતુ કોને ટિકિટ મળશે કારણ કે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા છે તેને ટિકિટ મળે કે ન મળે તેમાં અસમંજસ છે કે આખું જૂથ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપવાના મૂળમાં છે અતુલ ચક આપઘાત કેસમાં વિવાદમાં આવ્યા હતા રાજેશ ચુડાસમા અને તેના જ કારણે તેનું નામ કપાઈ શકે છે તો જ્યોતિબેન વાસણ અને ગિરીશ કોટેચા જુનાગઢ બેઠક પર મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે તો નિલેશ તુલાસિયા ગીતા માલમ પણ આ બેઠક પર મજબૂત દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે ભાજપની પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે જેમાં વર્તમાન સાંસદ રાજેશ ચુલાસમાનું નામ ન હતું એક એવી યાદી હતી કે જેમાં જેને રિપીટ કરવા ન હતા નિર્વિવાદિત સીટ હતી કે ચાહે પુનમબેન માડમની વાત હોય

કરી શકે છે અને તેને જ લઈને અલગ અલગ અપડેટ છે તે મળી રહ્યા છે પરંતુ આજે સાંજ સુધીમાં કારણ કે ગઈકાલે મોડી સાંજ સુધી એક બેઠક છે તે દિલ્હી ખાતે ચાલી હતી સીઈસીની બેઠક ચાલી હતી જેમાં પીએમ મોદી પણ પહોંચ્યા હતા જેપી નડ્ડા અમિત શાહ સહિતના મોટા નેતાઓ પણ હાજર હતા અને અગિયાર ઉમેદવારો પર મંથન હતું કે ગુજરાતના અગિયાર નવા ઉમેદવારો કોણ કારણ કે પહેલી આની જાહેર થઈ તેમાં પંદર નામો જાહેર થઈ ચૂક્યા હતા પરંતુ સૌરાષ્ટ્રના મહત્વના ગણાતા અમરેલી છે જુનાગઢ છે આ બંને બેઠક પર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે સુરેન્દ્રનગર અને તેની સાથે ભાવનગરના પણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે પરંતુ હાલ તમામની નજર એક જુનાગઢ બેઠક પર છે કે કોળી સમુદાયની વર્ચસ્વવાળી સીટ માનવામાં આવે છે રાજેશ ચુડાસમા સિટિંગ એમપી છે રાજેશ ચુડાસમાએ સતત બે વખત

ભાજપ છે કારણ કે કોંગ્રેસ અહીંથી નવું એક એક્સપેરિમેન્ટ કરવા કદાચ જઈ રહ્યું છે કે જે ભૂતકાળમાં ભગા બારણના પરિવાર એક ધારાસભ્ય અહીંયા સાંસદ છે તે રહી ચૂક્યા છે અને હવે એવી વાત છે કે કોંગ્રેસ ફરીથી એક વખત હીરા જોટવા અથવા તો પ્રગતિ આહિરને આ બેઠક પરથી મેદાને ઉતારી શકે છે ત્યારે તમામ લોકોની નજર છે કે જુનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં શું થશે કારણ કે સસ્પેન્સ એ માટે યથાવત છે કે પંદર બેઠકોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા હતા પરંતુ સૌરાષ્ટ્રની મહત્વની બેઠક અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠક પર ભાજપે હજી પત્તા નથી ખોલ્યા કારણ કે એક સમયે ભાવનગરથી મનસુખ નામ પણ સામે આવ્યું હતું રાજેશ થી રિપીટ થઈ જાય એવું પણ એક જૂથ કહેતું હતું અને રાજેશ ચુડાસમાના સમર્થકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શરૂ કરી દીધી છે પરંતુ લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ રહી છે અને તેને જ લઈને ગઈકાલે મોડી રાત સુધી જુનાગઢ બેઠક પર પણ મંથન છે તે થયું છે રાધા બિલકુલ સૌ કોઈની નજર ત્યાં છે આ બીજા નામના લિસ્ટ પર આભાર દીક્ષિત તમામ વિગતો બદલ તો વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ શકે ભાજપની બીજી યાદી